સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઘડુરા ગામની સીમમાં માદક પદાર્થ પોસ્ટડોડા ભરી વહન કરતી કાર પોલીસે ઝડપી લીધી છે. 273 કિલો 700 ગ્રામ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 12 કિશોર આરોપીને પોલીસે ધરપકડ કરી. ગુજરાતની સરહદે આવેલા કેટલાક રાજ્યોમાંથી માદક પદાર્થોની હેરાફેરી કરતા ઈસમો બેફાટ રીતે ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લા LCB ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાબર ડેરીથી તલોદ રોડ પર આવેલ ગટોડા ગામની સીમમાં એક શંકાસ્પદ કાર પસાર થઈ રહી હતી. જે દરમિયાન પોલીસની કાર સામે મળતા શંકાસ્પદ કારે તેની સ્પીડ વધારી દીધી હતી અને રોડનો ટ્રેક બદલી નાખ્યો હતો. તે દરમિયાન પોલીસ આ ગાડીનો પીછો કર્યો હતો અને માદક પદાર્થ ભરીને વહન કરતી આ કાર ગઢોડા ગામની સીમમાં આવેલ સાગર વિલેજ સોસાયટી નજીક અટકી હતી ત્યારે માદક પદાર્થ ભરીને વહન કરતી કારમાં 2 આરોપીઓ સવાર હતા. જે પૈકીના 1 આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો તો 1 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે કારની તપાસ કરતા કારમાં મોટા જથ્થામાં પોસ્ટ ડોડાનો જથ્થો જોવા મળ્યો હતો. 18 જેટલા કારા કોથળામાં 273 કિલો અને 700 ગ્રામ પોસ્ટ ડોડા જપ્ત કરવામાં આવ્યા હતા જેની કિંમત અંદાજે 8,21,600 રૂપિયા થાય છે. જ્યારે કાર સાથેનો કુલ મુદ્દામાલ 16,31,450 રૂપિયા થાય છે. જે મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પોસ્ટ ડોડા ક્યાંથી આવ્યા અને ક્યાં કોને આપવા જતા હતા એ દિશામાં તપાસ હાથ ધરી છે. ઉમંગ રાવલ, JSTV, સાબરકાંઠા. ગઢુડા પાસેથી માદક પદાર્થનું વહન કરતા એક ગાડીને ઝડપી પાડવામાં આવી છે. શું સમગ્ર વિગતો, કેટલો જથ્થો પકડવામાં આવ્યો છે, કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે? ગઈકાલે તારીખ 20/7/23 રોજ લગભગ બપોરે 2 વાગ્યાની આસપાસ સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેના PI શ્રી AG રાઠોડ એ લોકોની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાબર ડેરીથી તલોદ રોડ તરફ જતા ગઢોડા ગામની સીમમાં ઓરેકલ સિરામિકની ફેક્ટરી નજીક પહોંચતા સામેથી એક સફેદ કલરની કાળા કાચવાળી મહિન્દ્રા મરાજો કંપનીની ગાડી જોવા મળી અને એ ગાડી પોલીસની ગાડી જોઈને સામેની બાજુના સાઈડ રોડ ઉપર જતી રહી અને એની હરકત શંકાસ્પદ લાગતા પોલીસે એનો પીછો કર્યો અને ત્યાં આગળ જતાં એ સાગર સોસાયટી આગળ જઈને ગાડી ઊભી રહી. એને ચેક કરતા જેનો વાહન ચાલક હતો ડ્રાઈવર એ ગાડી મૂકીને અને બીજો એની સાથે બેસેલો ઈસમ પણ એ બંને સામેના ખુલ્લા ખેતરવાળી જગ્યામાં ભાગવા લાગ્યા એટલે પોલીસે એને એની પાછળ એનો પીછો કરતા એક વ્યક્તિ જે વાહન ચાલક હતો એ ભાગી ગયો. બીજો એની સાથેનો જે વ્યક્તિ હતો જે અંડર એજ હતો બાળકિશોર એને પકડ્યો અને એને પૂછતા એણે જણાવ્યું કે એની સાથેનો જે માણસ હતો એનું નામ વિક્રમ જાટ કરીને હતું જે બાર્ડમેનનો છે અને એને પોતાની ગાડી વિશે પૂછતા એણે જણાવ્યું કે એની અંદર પોસ્ટ ડોડા છે જે પછી ચેક કરતા પોલીસે એ પ્રકારનો NDPS એક્ટ અંતર્ગત 273.700 kg અને ટોટલ અમાઉન્ટ 8,21,100 અને મુદ્દામાલ અને ગાડીની સાથે ટોટલ 16,31,450 રૂપિયાનો ટોટલ કેસ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર NDPS નાર્કોટિક્સ એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. ક્યાંથી ક્યાં લઈ જવામાં આવ્યો અને ક્યાંથી આવ્યો તે દિશામાં કોઈ તપાસ ચાલુ છે? MP થી નીકળીને આ લોકો બાડમેર તરફ એ લઈને જતા હતા માલને અને ત્યાં વચ્ચે પોલીસે એને પેટ્રોલિંગ દરમિયાન પકડી લીધું. કઈ દિશામાં તપાસ ચાલુ છે? દિશામાં એટલે હવે જે એનો જે અન્ય જોડે જે ભાગી ગયેલ છે ઈસમ એને પકડવા ઉપર અને આ માલ લઈને એ લોકો ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા હતા અથવા તો કોઈ એની આગળની ફર્ધર ચેઇન મળે તો એના ઉપર. પ્રાંતિજુ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે.
લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે। ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ। લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ। પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે બાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753।